है ऊपर जो शांति है तुम्हारे तुम्हारे ऊपर है आपने घर आते जाएं बेहो जाए रे हाथ वालों मारे मारे आऊं सौ करोड़ बैठा हुआ है अब पास फोन करो नहीं रहते हो ना सब प्रेशर बैठ निकलूँ है मेरे बड़ा कोसा है मना हाँ

કે તમે બે હોને હું ક્યાં ના પાડું તમને પછી કે મારું પેટ મોટું થઈ ગયું ને આમ નથી થાતું ને તેમ નથી થાતું ને હવે સમજાવવાનું કે શું છે આ નકરું હુંડલા ભરીને ખાવું જ છે ખાવું જ છે તે ખાવું હવે ખાતર એટલું થઈ ને ગયા તો શું આજુ બાજુ ઝીણકા નો બાપો સોરે છે બીજા ને ઘર માં સોરે થાય તો મારું નામ થોડો તમે થઈ સરકારી આવવાખાને દાખલ કરી દે ખાતમ પડ્યો લાંબો થાય

દુનિયા ના છે હું કારણ વેપારી કમાવા કે જોતો આવે વેપારી કા આવે વેપારી પૈસા હાટો થઈ હા તને એક વાત કેતા કે એમ પૈસા નઈ એ ઉભો રે તો 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 શું કરવા વેપારી કઈ કરવા આવે શું કરવા આવે છે પૈસા દેવા આવે પણ મેં હમણા રાખો પાસે કમાવા આ મારા દીકરા નું કઈ ભવિષ્ય થાય નથી ને તમારી જેમ આવો ચોર બનાવવાનો હવે આમાં ભવિષ્ય ઉઝળ થવું લાગે છે હે હે તો રાખો ને તમારી જેમ પલોઠી વારી ને પેલા મારી વાત સાંભળો હું તને વાત કેતા ભૂલી ગયો છે ને તું અહીંયા અહીંયા બેઠો રહેજે એટલે તારું ઓલું બધું છે ને પૂરું થઈ જાય પરમદી ડોહા આવ્યા તા સીલ મારવા એ ભૂલી ગયો તો કારીગર તારું માર તારું ઓળખ જમે મારી જાય ઘડીક વાર અરે એ તારું નહીં કઈ પ્રોપર્ટી તા ભાગની બધી વેચે જાય ને કારખાનું સીલ થઈ જાય હે તો કારખાનું સીલ થઈ જાય ને એટલે તમારા ઘરમાં રહેવાનું નથી ટૂંકમાં તમારે પહેરા કપડે ઉઘાડા પગે નીકળી જવાનું છે એ બૂટ છે ને તારા બાપના પૈસા હે બરાબર એટલે બૂટ એ મળશે નહીં

રે માલ છે સુકા મને ઓળખ કરો છો ગાઠનું લે કે આની ઉપર ઘર आले હા હા ઘરના ધરીને તારવી નાખ્યો અને પાંચ પાંચ ધરીને કે આની ઉપર ઘર आले લગાય ભુંડો વવની અમે લગાય ભુંડો વવને ખબર જ છે કે કોણ કેનેને કોઈએ તારવી નથી નાખ્યા પણ તમે હાથે કરીને હે ને આવું કરો છો ને એટલે બધાથી ફેકાય જાવ છો પણ તું હવારમાં ઊઠીને કારખાને જતો જાને કોઈ તો કંઈ નો કી મેં જઈને બેસે મેં અયા બેસ ન્યા બેસે પણ આય તો

એડકા નામ હે મારા ઘર માં 1 રૂપિયો આપો ને 1 રૂપિયો કે માંગ્યો કોઈ દી 1 રૂપિયો એક 1 જાજા જ માંગ્યા ગમે તે રૂપિયો કોઈ દી માગું હું કાઈ હું એટલો હલકો માણા કે રૂપિયો મોઢું ભરાવું કોઈ માણા તમને સારું કે ગામ એક માણા બતાવ કે એમ કેતાય દીકરો એક બતાવ અલં તાર કે હારા માણા દીકરો હે હે બાપ ના ગામ કે એની પાસે આ છે

પણ કારખાને બેસ તો કાય કામ થાય એમ તને કહું છું આ એમનો બેહું તો તમારો દોહાને પરસેવો રેબજ થઈ પડું છું પણ ન્યા એસી તમારું કરો સમજાવો બેટા મારા નજર સામે દે અમારે તમારું અમારે તમારી નજર જે ક ઉપર થઈ દીકરો છો તને સેલીવાર કહું છું

હે મને શિક્ષા માં કામે જાવ ને પાછોળો બે કાવડિયા નો આવ્યો કાયડો બાયડી લઈને આવ્યો કેવા આ તો વહુ થાઉ એટલે કઈ કેતો નથી એનો મતલબ એ સમજો છો અમાર કોક બીજો હતો કઈ દસ ઢીંકા ભાઈ ના ઘર ના છો એટલે કાઈ નથી બોલતો અને મારી સસુંદરી આયો રુલ રે બીજા ના સડામણી હું કરીને રહી ગઈ કાઈ ઉભે ને હાસી ની હોય તો કા હું હાચી ની છું સમજી ગયા હા લક કાપી નાખ જ કાપી નાખીસ હો તમે તમારા હાથ પગ માં તો થઈ જાય નજર થઈ જાય પણ ગામનાવનો શું કામ કે ગામનાયો જોવા આયા વાત તો લાગે

કઈ કેતો નથી એટલે આ ગામના બધા જો ભલે હું કામે નથી જાતો પણ પીન તો નથી આવતો ને ઘરે આજુબાજુના બધા જો તારો બાપ પીન આવે ઘર ઘરમાં બાંધે હે હે ઈ લોકો પાસે બોટલ લેવા ને પૈસા હોય છે તમારા પાસે હે ખરી દે મમરે તો બોટલ કાલે તીલકન પાણીની બોટલ 20 રૂપિયા વાળી લેવી દીધી તોય તમારી તો તમ દારૂની બોટલ હું તમે લઈ પણ પૈસા પૈસા હે જ ઈ તો બહુ શોખ છે આખી બોટલ મોઢે માંડી ગયો પણ પૈસા કે ઘરેથી પાણી લઈ લેવે પડે હા અમારે તો પીવું પડે સાવકાનો દીકરો હા મારો બાપ છે ને મજાનો અમને પૈસા દીએ છે ઈ દેતો ને તો ન્યા રેવે પડણી ન હોય કોઈના ઘરમાં એને જવાન પડણાવી ખારા માનાન

કાંઈ કરવાનું નથી હું કયમ કરવાનું એ સારા જલસા જિંદગી જીવવા મળી છે સાઠ વર્ષ જીવવું હે પણ સારું જીવવું હે સાઠ વર્ષ મરી જવું હે સારું ખાઈ મરી જાવું હે મારા ભેગું જ રહેવાનું હાલ ગામ ને જે કરવું એ કરે તાર માને જે કરવું એ કરે તાર નાનું કે જાલમની ખાડીમાં આપડે બાબડે કરો વૈ જાય હોઈ જાય અંદર હાલો ટાઈમ થઈ ગયો બપોર વઈ ગયા બે લઈ લે છેલો લઈ લે નથી જવું ભણવા મારે જો

પેલા અહીંયા મે નોકરી ફોન કરી લીધો અને એને મને હાઈ પાડી દીધી હું પેલા તું મારી વાત સાંભળ કાલ નોકરી એ વઈ જઈશ તું તારે ખાલી સંભાળવાનું પણ ભાભી ભાઈ છે ને તો હું તમારી ખોટી ઉપાધી ઉપર નો પડી ભંગાઈ તને ખબર નથી ઝીણકાની સ્કૂલ ની ફી ની કેટલું બધું છે તમે વાત કરો આ ભાભી નોકરીએ જવાની વાત ભાભી હું જીવું છું તમે એ ટેન્શન લ્યો માં ઘર હું ઓલાવીશ આ તો મારો ભાઈ બેઠો બેઠો ને એટલે હું કેતો તમે ટેન્શન લ્યો બેઠો પણ વસ્તુ મારી પાસે પૈસા લઈ જવાના તમારે દાણા જોતું કઈ દેવાનું લાવી બે મારા પપ્પા એ દેતા તમે મારા પપ્પા એવી વાત નથી પણ હું જાઉં ને તો ટેકો રે ઈરાણી ભાઈ મારે જીણકાને ઇંગ્લિશ મીડિયમ માં બેહાડવો હે એનું ભવિષ્ય એનો બાપ તો હું સ્કૂલ

એની આંખ ઉખડી હોત ને તો કે દુની ઉખડી ગઈ હવે નો ઉખડે એની આંખ ઉખડશે જેદી હજી એની માથે એટલું નથી પડ્યું કે એની આંખ ઉખડે એની આંખ ઉખડશે ઈરાની ભાઈ ફેક્ટરી ને લાગી ગયા તો આંખ નો વિગડે તો હું એક ઉગર તે જ્યારે ઘર બહાર કમાવા જાવું પડે ને ત્યારે હારા આંખો ઉગડી જાય એની સમજ્યા જો આહુણા જોઈને આંખો નથી ઉગડતી તમે નોકરીએ જાવ આંખો ઉગડશે તમે ટેન્શન ફેક્ટરી પાસે મે થઈ ને કોઈ આ તો કેવા માટે કે નિયા બે હે પણ ઈ સંભાળતા નથી મને તમે બહાર નીકળવા દયો એને હે ને હું કે કેની હોન્ડા માં બેહીને જાતી હોઉં

આનું આવું ફેક્ટરીએ બરાબર તમને ખબર હે ભાભી આજથી નોકરીએ વયા ગયા આજથી આજથી અને આ હું તો છે ને હાજી હું તો છે પકડિયા હા હજી હું તો લાગસ ના ભઈ ના નહી તો એકલા થઈ ગયું હું નહી જ ને એકલા માર ભાભી વયા ગયા ક્યાં વઈ ગઈ ક્યાં ગઈ પણ વાત તો આમ ભાઈ ક્યાં ગઈ ક્યાં ગઈ કામે ગયા એ તારે સુવાનો આરામ કરવો હે આરામ કર ઈ હવે બિચારા કામે ચડી ગયા ત કોણ આવી ડોઢી ની કરી છે

તો શું કામ બોલે તમે કેવો મેને નાન કે નાસ્તો કરે મારો દીકરો છે તમને કીધું મે મે તમારે છે મે આને કીધું મને પાપી ચીન ચીન ગયા એટલે કીધું બાકી તમારે બોલવાનો મને જોર રસ નથી મને નથી મારે લાજ કાઢો ને જેટ થાઉ છું ઉગાળા મોઢે લબ લબ સોઈતા છો પછકા કેતો નથી એટલે આવા ડાય તારી માને નોકરી વાળી થઈ ગઈ અને કાકાની જો હે મને બોલાવા રાજી નથી મેં કે કીધું એને માનતો ને એનું ના માયનું મેં આ તો પાટો તો હા કર લેશ ના ના પડી ના મને હું અહીં આમ જોઉ છું આંધરો છો હું કર લેશ ના તમે એમ કીધું તો એમ એના મોઢે એમ નો કહેવાય તો હું એકલો નઈ કરું મારા પપ્પા કરશે તો જ નાસ્તો મેં કઈ નાસ્તો તો એના મોઢે શું કામ મને ભૂંડો લગાડ્યો ને મે એને જવાબ દીધો મને કામ આવો તમે હમણાં ઘડીક પર તારી મા ફેગો થઈ ગયો તો કાલ હા

નથી જાતી આને બધું કઈ જાય છે ને મારી ઉપર છે નથી લાગતા લાગો છો આ હું 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 પેરું આવું હે આ બાપના ઘરે આ નો કહેવાય તો હે આ પેન્ટ પેર કે પાણી લઈ ના 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 હવે લઈ જાવ ગરો છે પૂરો પડે તમને લઈ જવાની જરૂર હે

কোনে ফান কোর কোয় কোসো মাতান কোন কোন কোডেডরে সুদরে কোডো কেহালো এমাতান কোটাপটাকে খরাায জওতো তান আওন কেকোয়�

એક મિનિટ માટે પણ નરક માં લઈ રહેવા દઉં ચાલ બેટા કઈ વાંધો નહીં તારે તમે લેતા જાવ મારી વાત તું તારા મમ્મી ભેગો જા મારી મારી વાત સાંભળો તને શું બાકી છે સજી હું ક્યાં નથી જાવું મારી જી હોય ભૂલ આજથી હું હે ને વ્યવસ્થિત કામે જવા માનીશ બસ કઈ નથી જાવું મારી ભૂલ થઈ ગઈ એક પર દવા દિયો જી થાવાનો થઈ ગયો મોઢે વાતો કરો ગઈ વાતને લો ઉખેરો હવે આજથી હું રેગ્યુલર કામે જઈશ બસ મારી ભૂલ હવે કોઈ હાથ નહીં પડો અને તારે હવે તે કામે નથી જવાનું હવે હું કામ કરીશ અને તમારા મા દીકરાનું પેટ ભરીશ અને મારો ભાઈ ઝીણકો મને જ સંભળાવી ગયો ને પણ હવે હું જિંદગીમાં મારા ભાઈને કોઈ દી ઘરમાં બોયલા જેવો નહીં રહેવા દઉં કોઈ દી મને તમારે ઠપકો નહીં દેવો પડે જાવાજથી મારું બે વસન છે તને ભાઈ મારું વસન છે કે આજથી હું રેગ્યુલર કામ કરીશ અને હવે તમે બધા મને કામ સોર કામ સોર કેતા ને પણ હવેથી હું એક નંબરનો નો કામ જો થઈ જાય હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસુર ફેકી સમાજમાં ઘણી જગ્યાએ આવું અમુક કર્મ હોય જ છે અને પછી જ્યારે એક માણસ ઉપર જવાબદારી આવી જાય ત્યારે આવી બધી વસ્તુ થાય છે તો તમારો આ વિડીયો તમને ગમે તમારી યુટ્યુબ ચેનલ સ્ટાર પ્લસ મીડિયા ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હલો મિત્રો હું ભાવેશ પગડે તમને ગમે મારા વિડીયો લાઈક કરો શેર કરો મારી સ્ટાર પ્લસ મીડિયા ને કરો